નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. બનાસકાંઠામાં બુટલેગરોને હવે નથી રહ્યો પોલીસનો ગોફ. શેરગઢમાં રેડ કરવા ગયા ભીલડી પોલીસ મથકના કર્મચારીઓ પર બુટલેગરોએ કર્યો હુમલો. પાટણના સાંતરપુર તાલુકાના અનેક ગામોમાં પાણીનો કકળાટ. સરકારના વિકાસના ખોખલા દાવા વચ્ચે પાણી માટે લોકોને પડી રહી છે ભારે હાલાકી. કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે થરાદમાં કોંગ્રેસ દ્વારા નાયબ કલેક્ટરને અપાયું આવેદન. 10 દિવસમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી. અમેરિકા ડોક્ટર એસોસિએશન દ્વારા નાથબાવા પરિવાર ડોક્ટરે સારવાર ન કરવાનો નિર્ણય. નિર્ણયથી નાથબાવા પરિવારો ચિંતિત. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અમીરગઢ તાલુકા ડોક્ટર એસોસિએશન દ્વારા નાથબાવા પરિવારોને ડોક્ટરી સારવાર ન કરવાનો નિર્ણય લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે અને આ સમાચારથી નાથબાવા પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. કોઈ દવા નથી કરતા. અમારે હમણાં તો છોકરો મારી ગયો. અમે હમણાં પોલીસ થાણો કરી ગયો. અમારે દવા પાલનપુર ના અમીરગઢ સુધી અમારે કોઈ દવા નથી કરતા. અમારે નેના નેના છોકરા રાત ભરના તાવ ચડે તો ક્યાં લઈને જાઓ. 25 ઘર અમારા 25 ઘર છોકરા નેના નેના હે. રાત ભરતના કોઈ વધારે તાવ તો ક્યાં લે કે. તો જો બીમાર થઈ ગયો, બીમાર થઈને મરી ગયો. અમારા દવાખાના મેં ઇકબાલગઢ તક અમીરગઢ તક દવાઈ નથી કરે. અમારા નાથ બાબો ને અમે નાથ બાબે ક્યાં જાઓ. અમારા 10 દાડા થાય કોઈ હણવાઈ નથી કરે. એ કે તારા બિચારા મેં લોક ભગણ ભણિયા લોક અમારે કોઈ નથી સેવા કરતા હે. દવાઈ પાન મારા નાના છોકરા ને માર્યો છે. અમારા દવાઈ કોઈ નથી કરતા. અમીરગઢના ચાંદની ચોકમાં કૃષ્ણા ક્લિનિકના ડોક્ટર સમિત પટેલનું ખાનગી દવાખાનું આવેલું છે, જ્યાં થોડા દિવસો પહેલા નાથ પરિવારના 6 માસના બાળકનું કૃષ્ણા ક્લિનિકમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈને નાથ પરિવારોએ દવાખાનામાં હોબાળો મચાવ્યો અને આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી, જેના વિરોધમાં અમીરગઢ ડોક્ટર એસોસિએશન દ્વારા નાથ પરિવારોના કોઈ પણ વ્યક્તિને ખાનગી દવાખાનામાં સારવાર ન આપવાનો નિર્ણય લેવાયો છે. ડોક્ટર એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવાયો છે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય, કારણ કે ડોક્ટરને ભગવાનનો દરજ્જો અપાયો છે. પરંતુ અહીં તો ડોક્ટર એસોસિએશને નાથ બાબા પરિવારના લોકોની ડોક્ટરી સારવાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ ડોક્ટર એસોસિએશને નાથ પરિવારો માફી માંગે અને ભવિષ્યમાં આવું કોઈ પણ પ્રકારનું ગેરવર્તણૂક ના કરે તેવી માંગ કરી છે. નાથ બાવાનો જે ઇસ્યુ થયો અને જે તે વખતે ડૉક્ટરને માર માર્યો અને ફર્નિચરને નુકસાન કર્યું એના અનુસંધાનમાં ડૉક્ટરને અમારી મિટિંગ અને એસોસિએશને એવું નક્કી કરેલું છે કે નાથલાલ એ લોકોની દવા આપણે કરવી નહીં જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ના થાય અથવા એ લોકો માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ નાથની દવા કરવાની નથી. અને આ લૂંટીને જો દવા કરીએ પાછું આવું થઈ જાય તો એ લોકો આપણા ઉપર પાછું હેરેસમેન્ટ કરે, પનિશમેન્ટ કરે અને તોડફોડ કરતા અમારે ક્યાં જવું. એના અનુસંધાન કહેવાનું એટલું જ છે કે એ લોકો માફી માગે અને ડૉક્ટર માફી માગે, એસોસિએશન માફી માગે તો અમે કાલુટી દવા કરવા રાજી છીએ. પણ કાલુટી પાછા એમ કરે કે આમ તો અમે પાછું આ પેશન્ટ એક્સપાયર થઈ ગયો છે તો અમારો ફરિયાદ અમારે ક્યાં જવું. ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં MBBS ડોક્ટરોનો અભાવ હોવાથી BAMS અને BHMS ડિગ્રી ધરાવતા ડોક્ટરો એલોપેથિક પ્રેક્ટિસ નથી કરી શકતા. તેમ છતાં તાલુકાના અંતરિયાળ વિસ્તારની અભણ અને ભોળી પ્રજાને એલોપેથિક સારવાર આપીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાના લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે ખરેખર આ દિશામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો આવા પીડિત પરિવારોને સાચો ન્યાય મળી શકે અને ભવિષ્યમાં પણ આવા બનતા બનાવોને રોકી શકાય તેમ છે.
बनासकांठा जिल्लाना बिलडी पुलिस मथकना कर्मचारीओ पर शेरगढ़ गामे बूटलेगरो हुमलो करता पुलिस बेड़ामां चकचार मची गई थी। इजाग्रस्त पुलिसकर्मीने बिलडी सामूहिक आरोग्य केन्द्रमां सारवार माटे खसेड़ाया था। जो कि जिल्ला पुलिस वड़ाए घटनास्थलनी मुलाकात लई फरार बूटलेगरोनी धरपकड़ करवाना चक्रो गतिमान कर्या छे। बनासकांठा जिल्लामां कायदो अने व्यवस्थानी परिस्थिति गंभीर रीते कथळी रही छे। जिल्लामां पुलिस पर हुमलाना बनावो दिन प्रतिदिन वधी रह्या छे। થોડા દિવસ અગાઉ દાંતીવાડાના નાદોત્રા ગામે દારૂ પકડવા ગયેલા પોલીસ કર્મીઓને બુટલેગરોએ દારૂ પીવડાવી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે બિલડી પોલીસ પર પણ બુટલેગરોએ હુમલો કરતા ખુદ પોલીસની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે। બિલડી પોલીસના કર્મચારીઓ લાખણી તાલુકામાં આવેલ શેરગઢ ગામે બુટલેગર અજમલજી ઠાકોરના ખેતરે રેડ કરવા ગયા હતા અને પોલીસે વિદેશી દારૂની 6 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। તે દરમિયાન અજમલજી અને તેના ભાઈઓએ કોન્સ્ટેબલ ખુમાજી પર ધારિયા વડે હુમલો કરતા અને તેને બચાવવા જતા કોન્સ્ટેબલ અર્જનભાઈના જમણા હાથે ધારિયાના ઘા વાગતા ગંભીર ઈજા થવા પામી હતી। જ્યારે હુમલો કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા। જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અર્જનભાઈને સારવાર માટે બિલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા। આદરો ધંબો બિલડી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિંગે શેરપુરા શેરગઢ ગામે અજમલજી કેસાદી ઠાકોરના કુવા પર ગયેલા અમે હકીકત મળે કે અજમલજી કેસાદી ઠાકોરના કુવા પર દેશી વિદેશી દારૂ ઉતરેલો છે, જેના આધારે અમે કુવા પર જતો વિદેશી દારૂની 6 પેટી અને 4 બોલ મળેલા, જેથી અમે માલ ઉપર જતો અજમલજી કેસાદી ઠાકોરના એના ભાઈઓ 3 જણા હાથમાં હથિયાર ધાર્યું અને એકના હાથમાં પાવડો અને એક હાથમાં ચીલારી 3 લઈને આવેલા અને ખુમાભાઈના હાથમાં ધાર્યું અજમલ કેસાએ વાળેલું, જેથી મેં હાથ આડું કરતો લાઠી આડી કરતો જેથી મને જમણા હાથે ઈજા થયેલી। ત્યારબાદ મારા સાહેબને ફોન ઉપર વાત કરતો મારા સાહેબ સ્ટાફ સાથે આવેલા અને ત્યારે એ ત્રણેય ઈસમો નાસી ગયેલા। લાખણીના શેરગઢ ગામે રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો થતાં ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ ઊભું થયું છે। જ્યારે આ બનાવના સમાચાર મળતા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હુમલો કરનાર ત્રણેય બુટલેગરો સામે રાયોટિંગ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિત ડ્રાઈવ ચાલુ છે અને આજે ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક અજમલજી કેશાજી ઠાકોર છે, એને પાસે વિદેશી દારૂના જથ્થા છે અને પોલીસની ટીમો જ્યાં રેડ કરવા માટે ગઈ તો ખેતરમાંથી 6.5 પેટી વિદેશી દારૂ મળી અને એના પછી જે આરોપીઓ છે જેમાં અજમલજી કેશાજી ઠાકોર, વિક્રમજી સાવધાનજી ઠાકોર અને બાલાજી સાવધાનજી ઠાકોર એ ત્રણેય જણા મળીને ધારિયા અને લોખંડના હથિયાર જે લઈને આપણા પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હમલા કરેલ છે અને એમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જનભાઈ ચૌધરી છે એને ઈજા થઈ છે। અત્યારે એ ભીલડીમાં હોસ્પિટલમાં દાખલ છે અને એની તબિયત સારી છે અને પોલીસની ટીમો આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે બુટલેગરોમાં હવે પોલીસનો પણ ખોફ રહ્યો નથી, ત્યારે સામાન્ય લોકો સાથે બુટલેગરો કેવું વર્તન કરતા હશે તે સમજી શકાય છે, જેથી આવા માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી થાય તો બુટલેગરોને સબક મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, લોકમત ન્યૂઝ, બનાસકાંઠા। સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસે હમણાંથી દારૂની બધી સામે લાલ આંખ કરી છે અને વિતેલા કેટલાક દિવસોમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ પણ ઝડપી પાડ્યો છે। ત્યારે થરાદ પોલીસે બાતમીના આધારે શિવનગરના વિંડી વિસ્તારમાં વોચ ગોઠવી, જે દરમિયાન ચક્રો રિક્ષા આવતા પોલીસે તેને ઊભી રખાવી તપાસ શરૂ કરી હતી। જોકે પોલીસને જોઈ 2 શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। બાદમાં પોલીસ રિક્ષામાં તપાસ કરતા તેમાંથી 5500 રૂપિયાની 55 બોટલ સાથે કાજીવાસમાં રહેતા સબીરભાઈ હુસેનભાઈ કાજીની 55,000ના મુદ્દાવાલ સાથે અટકાયત કરી હતી। જ્યારે ભાગી ગયેલ કિરણ ઠાકોર અને રામાભાઈની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ દિયોદરમાંથી પણ વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે ખાનગી બાતમીના આધારે દારૂ સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થાનિક પોલીસને વધુ એક સપાટાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો। પોલીસે દારૂ સાથે એક બુટલેગરની પણ અટકાયત કરી છે। ત્યારે પોલીસ બુટલેગરો સામે આ પ્રકારની કાર્યવાહી સમયાંતરે કરે તો કદાચ દિયોદરમાંથી દારૂનું દૂષણ હંમેશ માટે નેસ્તનાબૂદ થઈ શકે।
પાટણના રાધનપુરમાં રહેણા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગઈકાલે સાંજે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. બાદમાં નગરપાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવા ભારે જહેમત ઉઠાવી હતી અને લગભગ કલાકોની જહેમતના અંતે આગ પર કાબૂ મેળવ્યો. પરંતુ ગોડાઉન જ્યાં આવેલું છે તેની આજુબાજુ જ રહેણાંક વિસ્તારની દુકાનો આવેલી હોવાથી તેને પણ અસર થયેલી જોવા મળી. જેમાં એક મકાનની દિવાલ તૂટી ગઈ જ્યારે તેની અંદર સામાન બળી જતા મકાન માલિકને 4-5 લાખનું નુકસાન થયાની તેમણે શક્યતા વ્યક્ત કરી હતી અને આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોગની આગને સમયસર ઓલવવામાં આવી ન હોત તો કદાચ મોટા નુકસાનની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. ઘરની બાજુમાં આગ લાગી એમાં તમારે કઈ ઘરનો નુકસાન થયેલું? 4-5 લાખ દિવાલ ફાટી. બરાબર. આગ લાગવાનું કોઈ કારણ? શોર્ટ સર્કિટ. તમારે કઈ બીજી ઘર વખરી કે કોઈ પાટણના સાદલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. તાલુકાના બકુત્રા, ધોકાવાડા, ચારણકા, ફાગલી, રણમલપુરા, દાંતરણા, જખોત્રા અને બરારા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની કકળાટ ઊભી થઈ છે. પાણીની પ્રાથમિક જરૂરિયાત માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસના બણગા ફૂંકે છે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે પાટણના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો કકળાટ પ્રવર્તી રહ્યો છે. જો કે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે તંત્રએ હાલ તો જે તે ગામોમાં પાણીની સમસ્યા છે તે ગામમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, પરંતુ ટેન્કર આવતા જ લોકો પાણી માટે પડાપડાઈ કરતા હોવાના પણ દ્રશ્યો સામે આવે છે. છતાં પણ પાણીની જરૂરિયાત સંતોષાતી નથી. આ ગામોમાં ક્યારે પાણીની સમસ્યા દૂર થશે? તંત્ર અને સરકાર કેમ પાણી માટે કોઈ ચોક્કસ આયોજન હાથ ધરતી નથી? ઉનાળો તો ઠીક, પણ હાલ વરસાદી સિઝન ચાલી રહી હોવા છતાં પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે. એક તરફ વરસાદ હાથતાળી આપી રહ્યો છે અને બીજી તરફ પાણીની સમસ્યાથી લોકોનું જીવન નરક જેવું બની ગયું છે. બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પિયત માટે પાણી ન મળતા જગતના તાતની હાલત કપોડી થઈ ગઈ છે. ત્યારે આજે થરાદમાં કોંગ્રેસે કેનાલમાં પાણી છોડવા અને પાક વીમાનું વળતર આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂત, થરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબાભાઈ સોલંકી સહિત કાર્યકરો અને ખેડૂતો રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ખેડૂતોને પાણી આપવાના સૂત્રોચ્ચાર પણ કર્યા. સરકારે કેનાલમાં 15 જૂને પાણી છોડવાની વાત કરી હતી, પરંતુ તેને એક માસની આસપાસનો સમય વીતવા છતાં પણ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. છેલ્લા 4 માસથી ખેડૂતોને પિયત માટે પાણી મળતું નથી તો થરાદમાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જો આગામી 10 દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં તેમજ ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. છેલ્લા 4 મહિનાથી થરાદ તાલુકા અને થરાદ શહેરની અંદર નર્મદાના જે પાણી બંધ હોવાને નાતે જે પબ્લિકને હાલાકી પડી રહી છે. છેલ્લા 4 મહિનાથી ખેડૂતોને નર્મદાનું પાણી પિયત માટે બિલકુલ આપવામાં આવતું નથી. ઘાસચારાની ભયંકર અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વણસી ગયેલી છે. પીવાનું પાણી પણ નથી. અધૂરામાં પૂરું છેલ્લા 1 અઠવાડિયાથી નર્મદાની મુખ્ય કેનાલમાં પણ પાણી બિલકુલ બંધ કર્યું હોવાથી થરાદ અને વાવ તાલુકાના તમામ ગામોમાં પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી છે. થરાદ શહેરની અંદર પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી છે. જ્યારે 200 અને 300 રૂપિયામાં વેચાતું પાણીનું ટેન્કર અત્યારે મજબૂરીથી લોકોને 1-1 હજાર રૂપિયામાં પાણીનું ટેન્કર લઈ અને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહેવું પડ્યું છે. આવી પરિસ્થિતિ જ્યારે પેદા થઈ હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા, થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે પીવાના પાણીની અને ખેડૂતોને ખેતી માટેના પાણીની સરકાર વ્યવસ્થા કરે. જો આ પરિસ્થિતિ જો નિર્માણ ન કરવામાં આવ્યો તો આગામી દિવસોમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય હોય અને કોંગ્રેસ પાર્ટી જો દિન 7માં આનું નિરાકરણ નહીં આવે તો અમણત ઉપર ઉપવાસ ઉપર ઉતરી અને ખેડૂતોને અને આમ પ્રજાને ન્યાય આપવા માટે જે પણ કંઈ કરવું પડશે તે કરવા તત્પર છે. લગભગ 4 મહિના અગાઉ ઉનાળુ સિઝનમાં ખેડૂતો જ્યારે પિયત ચાલુ કરવાની તૈયારી કરી ત્યારે નર્મદા ઓથોરિટી અને સરકારી તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉનાળુ પિયત તમે ના કરતા, ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે એટલે પીવા માટે ચાલી શકે તેમ નથી. એટલે ખેડૂતોએ એમની વાત માની અને બિલકુલ પિયત ના કરેલું. એના પછી સરકારે ખાતરી આપી હતી કે 15 જૂનથી તમને રેગ્યુલર પાણી આપશું અને તમે ચોમાસું વાવેતર કરજો.
તો 15 જૂન ગયા ને લગભગ એક મહિનો થવા આવ્યો છે, હજુ સુધી સરકારે ફોણે આપ્યું નથી. એક બાજુ ચોમાસું ખેંચાઈ જાય છે, કારણ કે ચોમાસું કુદરત રૂઠી છે અને એવામાં સરકાર રૂઠે તો ખેડૂતોની ખેડૂત જગતના તાતની દશા અત્યારે આત્મહત્યા કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અત્યારે અમે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. બીજા અમારા મહત્ત્વના મુદ્દા બે છે કે વડાપ્રધાન વીમા ફસલ યોજના, તેના નામે પ્રીમિયમ લીધાને એક વર્ષ થવા આવ્યું છે, હજુ સુધી પાક વીમાનું ઠેકાણું નથી. તો પછી એમને જો વીમો નહોતો આપવો તો પ્રીમિયમ શા માટે લીધું? બીજો અમારો એવો જ મુદ્દો થરાદ શહેર માટેનો છે કે 2015 અને 2017માં થરાદ શહેર 15 થી 17 ફૂટ પાણીમાં ગરકાવ હતું. ત્યારે અમે આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી હતી, તંત્રને વારંવાર રજૂઆતો કરી કે ભાઈ થરાદ શહેરના પાણીના નિકાલની સમસ્યા હલ કરો. તો અમને વારંવાર ખોટી ખોટી આશાઓ બંધાવી કે આજે કરશું કાલે કરશું, હજી સુધી પાણી નિકાલનું કોઈ ઠેકાણું પડ્યું નથી. અને આ ઉક્ત અમારી મોગણીઓ ન્યાયિક અને વ્યાજબી હોય તાત્કાલિક અસરથી 10 દિવસમાં અમારી મોગણીઓ પૂરી કરે, નહીંતર થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને થરાદની જનતા પ્રાંત કચેરી આગળ ભૂખ હડતાલ ઉપર બેસશું એવી અત્યારે તંત્રને અમે ચીમકી ઉચ્ચારીએ છીએ. બનાસકાંઠામાં વર્ષ 2017માં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી હતી. પૂરમાં લોકોના મકાનો, પશુધન અને ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું હતું. કુદરતી કહેરમાં લોકોનું જીવન પણ તહસ નહશ થઈ ગયું હતું, ત્યારે પૂર પીડિતોને એક વર્ષ બાદ પણ સહાય માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે આવા જ કિસ્સાની જો વાત કરવામાં આવે તો થરાદના ડોઢ ગામમાં ગયા વર્ષે આવેલા ભારે પૂરમાં 123 કુટુંબો ભારે પ્રભાવિત થયા હતા. ત્યારે સરકારે જે તે સમયે આ પરિવારોના પુનર્વસન માટે જાહેરાત કરી હતી, પરંતુ પૂર હોનારતને એક વર્ષ વીતવા છતાં આજે પણ ડોઢ ગામના 123 જેટલા કુટુંબોનું પુનર્વસન થયું નથી. તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ જેસે તેની યથાવત જોવા મળી રહી છે, જેના પગલે પૂર પીડિતો આજે થરાદ ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જો તંત્ર દ્વારા આ પરિવારોનું પુનર્વસન કરવામાં નહીં આવે તો તેમણે આંદોલનની ચીમકી આપી છે. દોઢ ગામ ગામની અંદર 2017ની અંદર પૂર આવેલ છે અને એ પૂરની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે પુનર્વસન માટેની કામગીરી સોંપેલી હતી પણ એનો આજ દિવસ સુધી કોઈ અમલ થયો નથી. એ માટે અમે અત્યારે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માગણી પૂરી ના થાય ત્યાં તો અમે અનશન પર ઉતરશું. માગણી પૂરી નહીં થાય. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ આજે પાલડી ગામના પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ તેમને આશ્વાસન આપ્યું અને સરકાર તરફથી પીડિત પરિવારની મદદની ખાતરી પણ અપાઈ હતી. જોકે થોડા દિવસો અગાઉ દલિત પરિવારના ઘર સળગાવવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે આજે શશિકાંત પંડ્યાની મુલાકાત પછી આ પીડિત પરિવારને ન્યાય મળવાની આશા જન્મી છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. કહેવાય છે કે પર્યાવરણના સંતુલનમાં પણ વૃક્ષોની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે. ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા થરાદની સરકારી કોલેજમાં 9 જુલાઈની એબીવીપી સ્થાપના દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કોલેજના પ્રિન્સિપાલના હસ્તે વૃક્ષનું આરોપણ કરવામાં આવ્યું, જ્યારે એબીવીપી દ્વારા વૃક્ષ વાવીને સંસ્થાના 69મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એબીવીપીના કાર્યકરો અને કોલેજ પરિવારે વૃક્ષારોપણ કરી સમાજમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર પર એક નજર. રજા આપશો. નમસ્કાર.